નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી આ ચેનલ સ્પેપમાં. મિત્રો, આ ચેનલની અંદર તમને નવા નવા ભરતી રિલેટેડ વિડીયો અને નવું નવું મટીરિયલ તમને મળતું રહે છે. તો મિત્રો, આ ચેનલને સૌપ્રથમ આપણે સબસ્ક્રાઇબ કરી લઈએ. સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રો, જે તમારો વિડીયો ચાલે તે છે ત્યાં એક સબસ્ક્રાઇબનું એક લાલ કલરનું બટન છે, તેને પ્રેસ કરવાનું રહે છે. તમે પ્રેસ કરો ત્યારે બાજુમાં એક બેલ આઇકોન દેખાશે, આ બેલ આઇકોનને પણ પ્રેસ કરવાનો રહે છે. બેલ આઇકોનને પ્રેસ કરો ત્યારે એક નોટિફિકેશનનો લિંક ખુલે છે અને એની અંદર ત્રણ ઓપ્શન હોય છે, એમાં તમારે ઓલ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહે છે. તો મિત્રો, આ રીતે તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. હવે આપણે આગળનો વિડીયો જોઈશું. મિત્રો નમસ્કાર, મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ સ્પેપમાં. મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણા બધા એવા ઇંગ્લિશના જે વિરુદ્ધાર્થી શબ્દો હોય છે, એ ઘણી વખતે આપણે સમજવામાં મુશ્કેલી પડે છે અને ઘણી વખતે આપણે લખી નથી શકતા, તો એક માર્ક આપણે ગુમાવીએ છીએ. તો મિત્રો, આજે આપણે કેટલાક એવા જોઈશું કે જેના અર્થ આપણે બહુ મુશ્કેલીથી સમજણ પડે છે અને ખૂબ જ વારંવાર પૂછાતા હોય છે એવા કેટલાક શબ્દો છે. તો જોઈએ મિત્રો. મિત્રો, સૌ પ્રથમ તો જોઈએ આપણે બેચલર, તો એનો વિરોધાર્થી શબ્દ થાય છે સ્પિન્સ્ટર. મિત્રો, બીજો શબ્દ છે બુલ્લોક, એટલે કે હેફર. આપણને આનો અર્થ તો ખબર જ હશે મિત્રો. હવે પછી છે મોંક, એનો ઓપોઝિટ છે નન. મોંક એટલે સાધુ, જ્યારે નન એટલે ફિમેલમાં સાધુ. ત્યારબાદ મિત્રો જોઈએ તો અર્લ, એનો ઓપોઝિટ થાય છે કાઉન્ટલેસ. અર્લ એટલે જે ગણી શકાય એવો, જ્યારે કાઉન્ટલેસ એટલે જે ગણી શકાતું નથી તે. હવે ત્યારબાદ છે ફોક્સ, તો એનો ઓપોઝિટ છે વિક્સન. મિત્રો, આ ખૂબ જ આઈએમપી શબ્દ છે, જે ઘણી વખતે પૂછાયેલો છે. ત્યારબાદ જોઈએ તો ડ્યુક, જેનો ઓપોઝિટ થાય છે ડચેસ. ડ્યુક એટલે જે ડચ સામ્રાજ્યની અંદર જે આગળ પડતા એટલે કે ઉમરાવ હતા, એનો મેલ વર્ઝન છે, જ્યારે ડચેસ એ ફિમેલ શબ્દ છે. ત્યારબાદ થાય છે એબોટ, એનો ઓપોઝિટ છે એબેસ, એટલે એબોટ એટલે મઠાધિપતિ, જ્યારે એબેસ એટલે મઠ માતા. ત્યારબાદ થાય છે બક, ઓપોઝિટ છે ડો. બક એટલે એક જાતનું મેલ હરણ, જ્યારે ડો એટલે હરણી, એવો એક હરણની પ્રજાતિ છે. ત્યારબાદ છે હાર્ટ, એનો ઓપોઝિટ છે રો. મિત્રો, હાર્ટ એટલે એક નર સાબર, જ્યારે રો એટલે ફિમેલમાં સાબર. ત્યારબાદ છે વિઝાર્ડ, એટલે કે નર ખરાબ જાદુગર, અને ઓપોઝિટ છે વિચ, એટલે કે ડાકણ જેવું, એટલે ફિમેલમાં. ત્યારબાદ છે લવર, તો ઓપોઝિટ છે બિલોવડ. ત્યારબાદ છે જેક, તો ફિમેલ છે જેની. જેક એટલે એક મેલ ડોંકી, જ્યારે જેની એટલે ફિમેલ ડોંકી. બોર, તો ઓપોઝિટ છે સો. ટોમ, ઓપોઝિટ છે ક્વીન. કોબ, તો એનો ઓપોઝિટ થાય છે પેન. રામ, તો ઓપોઝિટ છે ઈવ. ત્યારબાદ છે ઝેન્ડર. મિત્રોમાં જે
જે જેન્ડર એટલે કે જાતિવાચક જે શબ્દ છે એ GENDER, જ્યારે અહીં GANDER છે તો એનો ઓપોઝિટ છે ગુઝ. તો મિત્રો આજે આપણે કેટલાક એવા શબ્દો જોયા જે વારંવાર પૂછાતા હતા અને ઘણા એવા આઈએમપી હતા અને જે સમજવામાં આપણને મુશ્કેલી પડતા હતા. તો મિત્રો મારો આ વિડીયો જો પસંદ પડ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો ફરી મળીશું મિત્રો, થેન્ક યુ.